હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. દોસ્તો, આજે આપણે ખૂબ સરસ મજાનો પાઠ ભણવા જઈ રહ્યા છે. પાઠનું નામ છે આઈ લવ મી. યસ દોસ્તો, આ પાઠ વિશે તમને ટૂંકમાં પરિચય આપું તો આ પાઠમાં લેખક જે છે એ પોતાના વિશે હંમેશા નકારાત્મક અભિગમ ધરાવે છે. જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારથી શરમાળ પ્રકૃતિના હતા, બીજા વિદ્યાર્થીઓ સાથે બિલકુલ હળીમળી શકતા ન હતા. સમય જતા તેમનામાં કોઈ ફેરફાર થયો નહીં. લોકો તેમના વ્યક્તિત્વને કારણે મોં ફેરવી લેતા અને અણગમો પણ દર્શાવતા. લેખક આ બાબતથી ખૂબ જ દુખી રહેતા. હંમેશા તે પોતે નકારાત્મક વિચારો જ કરતા હતા. પરંતુ એક દિવસ તેમણે નક્કી કર્યું કે મારે મારી નકારાત્મક વિચારસરણી પર વિજય મેળવવો છે. તેમણે સારા વક્તા અને લેખક બનવાનો દ્રઢ નિશ્ચય કર્યો. પછી તો પૂછવું જ શું દોસ્તો, જેમ જેમ આગળ કામ કરતા ગયા તેમ તેનામાં હકારાત્મક વિચારોએ સ્થાન લીધું. હવે તેમને લોકોને મળવું ગમતું, સંબંધો બાંધવા ગમતા અને લોકો પણ હવે તેમની સામે મુખ ફેરવવાની બદલે તેમની સાથે પ્રેમથી વાતો કરતા. આ પાઠની અંદર પોતાના વ્યક્તિત્વને તપાસવાના કુલ 13 સ્ટેપ આપેલા છે, જેની અંદર 3 ખાના આપ્યા છે. એ ખાના શું છે, 13 સ્ટેપ શું છે, એ આપણે પાઠમાં આગળ ભણીશું. પોતાની જાતને પ્રેમ કરવા માટેના કેટલાક સૂચનો આપેલા છે. આપણે કરવું જોઈએ તેના કરતા મારે કરવું જોઈએ એમ વિચારવું વધારે પડતું હિતાવહ છે. પોતાની જરૂરિયાતને માન આપો, નિર્ધારિત લક્ષ્ય સેટ કરો અને તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરો. તમારી જાત સાથે હકારાત્મક દ્રષ્ટિકોણથી ચર્ચા કરો. જ્યારે તમને તમારી જાત પ્રત્યે નકારાત્મક વિચાર જાગે અથવા શંકા થાય ત્યારે તરત જ હકારાત્મક વિચાર શરૂ કરી દો. નવા અનુભવોને શીખવાનો મહાવરો રાખો. જો સંપૂર્ણપણે તમે સફળ ના થાઓ તો હતાશ થવાની જરૂર નથી મિત્રો. નવું કાર્ય કરવાનો આનંદ માણો. સમસ્યાઓને ટાળશો નહીં, પણ તેમનો સામનો કરીને તેનો ઉકેલ મેળવો. નિર્ણય લો, તમારી ક્ષમતાઓનો વિકાસ કરો. ખૂબ સરસ મજાનો અદ્ભુત આ પાઠ છે દોસ્તો. આ પાઠની અંદર અદ્ભુત વાતો કરવામાં આવી છે. પોતાના સાથે જે પોતાનું વ્યક્તિત્વ છે એને પ્રેમ કરવા પાછળ કેવા કેવા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, એ મુદ્દાઓની ખૂબ સરસ ઝીણવટપૂર્વક આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો આપણે આ પાઠ તરફ આગળ વધીએ. શરૂ કરીએ છીએ આઈ લવ મી. યસ ફ્રેન્ડ્સ, આઈ લવ મી. સપ્લિમેન્ટરી રીડર લોપિંગ સ્ટાન્ડર્ડ 12 રીડ 4. દોસ્તો, સરસ મજાનું ચિત્ર સ્ક્રીન પર દેખાય છે, જેમાં એક વ્યક્તિ પોતાને આઈનામાં, અરીસામાં, મિરરમાં નિરખી રહ્યો છે અને મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો છે. લાગે છે કે પોતાના પ્રેમમાં પડ્યો છે. તો આ સરસ મજાનો અવસર છે આજે પોતાને પ્રેમ કરવાનો. તો ચાલો શરૂ કરીએ પહેલી સ્લાઇડ ની સાથે. યે વી ગો. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. નમસ્તે, કેમ છો? હું સ્વયં સક્સેના છું. When I was younger, જ્યારે હું યુવાન હતો, I was very shy. હું ખૂબ જ શરમાળ હતો. Whenever I even thought of speaking to new people about anything, my whole head would turn red. I am sure people could even see me withdraw from behind my back. દોસ્તો, આ મુદ્દાની અંદર એવી વાત કરવામાં આવી છે કે હું સ્વયં સક્સેના છું, એટલે કે લેખક જે છે એ પોતાની પરિચય આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો ત્યારે ખૂબ જ શરમાળ હતો. જ્યારે જ્યારે હું નવા લોકોને કંઈક વાત કહેવાનો વિચારતો ત્યારે મારું મગજ, એટલે કે મારો ચહેરો લાલ ગુમ થઈ જતો. મને ખાતરી છે કે લોકો મારી પીઠ પાછળથી જ મોં ફેરવીને જતા રહેતા હશે અથવા તો વાત કરવાનું ટાળતા હશે. કે બાય ધ ટાઈમ આઈ રીચ્ડ હાઈ સ્કૂલ, આઈ વોઝ સો સ્ટ્રેસ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ દેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. દોસ્તો, એવું કહે છે કે સમય જતા હું હાઈસ્કૂલમાં પહોંચ્યો, પ્રશ્નોના જવાબ આપવા પડશે અને ગ્રુપ પ્રોજેક્ટ કરવા પડશે, તેવા વિચારથી જ હું એટલો બધો ચિંતિત હતો કે મારો આત્મવિશ્વાસ અભ્યાસ કરવાની મારી ક્ષમતામાં સમસ્યારૂપ, એટલે કે બાધારૂપ બની ગયો હતો. આઈ વોઝ નર્વસ એન્ડ એજિટેટેડ અબાઉટ બીંગ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ મી. અને કહે છે કે કંઈક ખોટું થઈ જશે અને લોકો મારી સાથે અથવા મારી સામે કેવો પ્રતિભાવ આપશે, તેવા વિચારથી હું નિરાશ થઈ જતો હતો. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. મારું કામ અને મારી શાળા પીડાવા લાગી અથવા તો મને પીડા આપવા લાગી બીકોઝ ઓફ માય ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ.
અને આ જે સમસ્યા છે એનું કારણ શું છે તો એવું કહે છે કે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એટલે કે હીન ભાવના હીનતા ગ્રંથિ અથવા તો પોતાની લઘુતા ગ્રંથિ આઈ કુડન્ટ ગો આઉટ હું બહારે પણ જઈ શકતો ન હતો આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ મને શોપિંગ કરવા જવામાં પણ ડર લાગતો હતો આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ ન તો લોકો સાથે વાત કરી શકતો હતો અથવા તો કોઈ નિર્ણય લઈ શકતો ન હતો I hid myself away and felt like a real loser. હું હંમેશા મારી જાતને લોકોથી અળગી રાખતો છુપાવીને રાખતો અને જાણે હું એક લૂઝર છું એવું મને ફીલ થતું હતું That's when my negativity made me upset. આવું ત્યારે થતું હતું કે જ્યારે મારો જે નેગેટિવિટી છે એટલે કે નકારાત્મક ભાવના જે છે એ મારામાં વધારે પડતી થતી હતી અને મને એ અપસેટ કરતી હતી There was nothing that I didn't overanalyze and criticize. એવું કઈ નથી કે જેના અમે ધ્યાન ના આપ્યું હોય કે પૃથક્કરણ ના કર્યું હોય કે ચર્ચા ના કરી હોય કે વિચાર્યું ના હોય ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ મતલબ કે જે સેલ્ફ ક્રિટિસિઝમ અહીંયા એવું કહેવા માંગે છે કે સેલ્ફ એટલે પોતાની જાતને ક્રિટિસિઝમ એટલે કે એમાં સ્વમૂલ્યાંકન કરવું અથવા પોતાની જાત વિશે વિશેષમાં વિચારવું એ સાથે સાથે લો સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે ઓછો આત્મવિશ્વાસ અને બેડ સેલ્ફ ઇમેજ વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ એટલે કે બેડ સેલ્ફ ઇમેજ એટલે પોતાની પ્રત્યેની જે હીન ભાવના હતી જે છબી બનાવીને રાખી હતી આ બધું એમાં સેલ્ફ ક્રિટિસિઝમ આવી ગયું સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો અને બેડ સેલ્ફ ઇમેજ આ બધી જ વસ્તુઓ મારી લાઈફને તબાહ કરી રહી હતી ડિસ્ટ્રોય કરી રહી હતી નિષ્ઠો નાબૂદ કરી રહી હતી અને મેં મારા જીવનમાં જે લક્ષ અથવા તો જે મારે કંઈ બનવું હતું એ બનવા તરફ આગળ વધતા મને રોકી રહી હતી તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ હિયર વી ગો વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ડુ ટુ ઓવરકમ હિઝ સિચ્યુએશન આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તમે સ્વયંને શું સૂચવશો જોઈએ આગળ એ શું વાત કરે છે આઈ હેડ ટુ કોન્કર દેટ મીન્સ ઓવરકમ માય લો સેલ્ફ એસ્ટીમ સેલ્ફ એસ્ટીમ એટલે દોસ્તો અહીંયા એવી વાત કરે છે કે સ્વ લગાવ પોતાની જાત પ્રત્યેનો પ્રેમ એ ઓછો છે એની ઉપર એમને ઓવરકમ એટલે કે એના પર કાબુ મેળવવો છે જે પોતાની જાત પ્રત્યે ઓછો પ્રેમ દાખવે છે તેમાં આઈ હેડ નો અધર ઓપ્શન્સ મારી પાસે બીજા કોઈ ઓપ્શન નથી વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ સેલ્ફ હેલ્પ એટલે કે સ્વજાતની હેલ્પ સારા સારા જે પુસ્તકો છે એમણે એ વાંચવાનું શરૂ કર્યું અને કહ્યું છે કે એક દિવસ મેં નિર્ણય કર્યો કે મારી જાતને મારે બદલવી છે અને એ બધા જ પુસ્તકો વાંચવા છે અથવા તો એવી વસ્તુઓ જોવી છે સમજવી છે જે મને સેલ્ફ હેલ્પ કરી શકે આઈ વોન્ટેડ ટુ બી અ સ્પીકર એન્ડ એન ઓથર મારે વક્તા અને લેખક બનવું હતું સીમ્સ ઓડ હા થોડું વિચિત્ર લાગે છે આઈ નો હું જાણું છું બટ આઈ વોઝ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ પરંતુ એ મારું જીવન પર્યંત સ્વપ્ન હતું આઈ સો અધર પીપલ સ્ટેન્ડિંગ અપ મેં લોકોને ઉભા થતા જોયા છે મેકિંગ અ ડિફરન્સીસ એન્ડ ડુઈંગ ઇટ વિથ એન ઈઝ દેટ આઈ કુડન્ટ ઇવન ફેથમ દેટ મીન્સ અન્ડરસ્ટેન્ડ મેં એવું કહે છે કે મેં લોકોને ઉભા થઈને વક્તવ્ય આપતા જોયા છે અલગ અલગ પ્રકારના ભાષણો આપતા જોયા છે કોઈ પણ કાર્ય કરતા જોયા છે મને સમજાતું નથી કે આ લોકો આવું કેવી રીતે કરી શકે છે વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી આ બધું મારા માટે શા માટે બધું કઠિન કે મુશ્કેલ હતું આઈ રિયલાઇઝ્ડ ધેન ધેટ આઈ નીડેડ ટુ મતલબ અહીંયા એવું કહે છે કે એક દિવસ આ બધો એને નિર્ણય કર્યો સમજ્યા વિચાર્યું અને મારી જાતને બદલવાનો મેં નિર્ણય કર્યો એવું બધું કહે છે તો એમાં એ વાત એ શું કરે છે કે શા માટે તે મારા માટે મુશ્કેલ હતું કે હું કેમ આવો ન બની શકું અને પછી ખબર પડી કે મારે શેની જરૂર છે અથવા તો એને રિયલાઇઝ થયું પછી કે હવે ખરેખર મારે આ બધા જ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શું કરવાની જરૂર છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે એમણે શું ઉપાય કર્યો છે વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન એટલે કે આવા પ્રકારનું જે એને રિયલાઇઝેશન થયું છે એનું પરિણામ શું હશે તો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હિયર વી ગો અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો હવે કહે છે કે મેં બરાબર સમજવું છે અથવા તો સમજ્યું કે શા માટે હું લઘુતા ગ્રંથિ અનુભવી રહ્યો છું ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ ફિગર આઉટ એટલે શોધી કાઢું કે શા માટે હું આ બધું જ નકારાત્મક વિચારી રહ્યો હતો ધ વે પીપલ લુક એટ મી ધેર કમેન્ટ્સ
the actions, it was literally destroying me. કે જેવી રીતે હીન ભાવનાથી લોકો મારી સામે જોતા એમના જે કમેન્ટ્સ એ પાસ કરતા એમનું જે રિએક્શન એક્શન જે છે એ આ બધું જ લિટરલી એટલે ખરેખર મને આમ અંદરથી તબાહ કરી રહ્યા હતા, નિષ્ઠો નાબૂદ કરી રહ્યા હતા, મારું અંદરથી જે આત્મવિશ્વાસ છે એને ભાંગી રહ્યા હતા. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાઉ આઈ વોઝ કોઝિંગ માય સેલ્ફ. મને સમજાયું કે હું મારી જાતને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો હતો. ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ એટલે કે છે કે વિરામ લેવા માટેના અસરકારક ઉપાયો મેં શોધ્યા. રિકગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, મારા નકારાત્મક વલણને ઓળખ્યું અને એન્ડ એલિમિનેટ ધેટ મીન્સ રિમૂવ ઓર ગેટ રીડ ઓફ ધ ઓબ્સ્ટિકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ. અને કહે છે કે મારી જાતે મેં સમસ્યાઓ ખડી કરી, તેને દૂર કરવી અથવા તો તેને દૂર કરવા માટેના ઉપાય શોધ્યા. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. અને હું જ એક એવો વ્યક્તિ હતો જેની પાસે આ બધા જ ઓબ્સ્ટેકલ્સ એટલે કે જે અડચણો ઉભી કરી છે મેં એ સમસ્યાઓમાંથી દૂર પાર આવવા માટે અથવા તો એ સમસ્યાઓમાંથી ઉકેલ પ્રાપ્ત કરવા માટે એકમાત્ર વ્યક્તિ એ હતી અને એ હતી હું કે જે એ સમસ્યાનો ઉકેલ લાવી શકું. કારણ કે સમસ્યાઓ એમણે સ્વયં ખડી કરી હતી અને એમણે સ્વયં પોતે સ્વયં ઉભી કરેલી સમસ્યાઓને હલ કરવા માટે સ્વયં ખુદ લડવું પડશે. યસ દોસ્તો, તમારા લાઈફમાં પણ આવી કોઈ પણ સમસ્યાઓ હોય તો લોકો માત્ર તમને માર્ગ બતાવી શકે છે. એ સમસ્યાઓને કેવી રીતે ઉકેલ લાવવો કે પાર પાડવું એ તમને લોકો સમજાવી શકે છે, પરંતુ એ રસ્તા પર તો તમારે પોતે જ ચાલવાનું છે. તો જોઈએ એનું શું પરિણામ આવે છે અને સ્વયં જે છે આ સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર આવે છે. વન્સ આઈ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ ધેટ વર્ક ફોર મી, એક દિવસ મેં એ ટેકનિક્સ એ સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટેની જે ટેકનિક છે એ શોધી કાઢી. એન્ડ ધેટ વર્ક ફોર મી, અને એ મારા માટે કામ કરતી હતી. અને શું કે છે કે જે તરકીબો મેં શોધી એ મારા માટે કામ કરવા લાગી. શું તરકીબ હતી? My confidence grew and began to see challenges as opportunities to move forward and succeed. શું કહે છે કે એક વખત મેં જોયું કે મારી તરકીબો મારા માટે કામ કરતી હતી. શું હતી તરકીબો? કે મારો વિશ્વાસ વધ્યો. એ તરકીબો પછી મેં આગળ વધવા અને સફળ થવા માટે પડકારોને તક તરીકે જોવાનું શરૂ કર્યું. આ એની ટેકનિક છે દોસ્તો, કે જે ચેલેન્જીસ હતા, જે સમસ્યાઓ એને લાગતી હતી એ એક પ્રકારના ચેલેન્જ હતા. એ ચેલેન્જને એક તક તરીકે એને સ્વીકારી સ્વયંને અને એ તકનો લાભ લીધો અને આગળ વધવાનું શરૂ કર્યું અને મેજિક જાદુ થવા લાગ્યું. શું થયું? કે તેઓ આગળ વધતા ગયા અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયો. નાઉ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. હવે લોકોને મળવાનું મને ગમતું ને મારા સંબંધો જે છે એ સુધરવા લાગ્યા. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ, આઈ કેન રિલાય ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. કે જ્યારે હું પાછો અંધકારમાં સરકી પડું છું અથવા તો જે જગ્યાએ હું ભૂતકાળમાં હતો ત્યાં જાઉં છું, ત્યારે મારી પાસે હવે એવા મિત્રો છે જેના ઉપર આભાર રાખી શકું છું અથવા તો એનો હેલ્પ લઈ શકું છું, એના પર રિલાય કરી શકું છું, એના પર ડિપેન્ડન્ટ રહી શકું છું. ચાલો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. હિયર વી ગો. આઈ એમ અચીવિંગ માય ગોલ્સ વિથ ઈઝ બીકોઝ આઈ હેવ ડેવલપ માય સેલ્ફ કોન્ફિડન્સ. હવે મેં મારા જે લક્ષ્ય છે એને આસાનીથી પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. કારણ કે આઈ હેવ ડેવલપ માય સેલ્ફ કોન્ફિડન્સ. મેં મારો આત્મવિશ્વાસ કેળવ્યો છે, વિકસાવ્યો છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. કે જીવન જે મને સમસ્યાઓ ઓપોર્ચ્યુનિટી તક કંઈ પણ તમે કહી શકો એ આપે એટલે હું એને ગ્રેબ કરું છું. મતલબ કે એ તરત જ એકદમ પેલું કહેવાય ને કે ચિત્તાની જેમ ઝપટીને એ તક જે છે એને પ્રાપ્ત કરું છું અને એના પર કામ કરું છું. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. હવે હું વધારે પડતો આશાવાદી બની ગયો છું ને મારું જે મગજ છે એના પર કોઈ લિમિટ્સ નથી. એટલે કે પહેલા કેવું હતું કે એ કંઈ કામ કરે તો મગજમાં વિચારો આવતા કે તું આ કરી શકીશ, તું આ નહીં કરી શકીશ. પરંતુ એકમાત્ર એને જે ગુરુ મંત્ર પ્રાપ્ત કર્યો છે ત્યારે એ મંત્ર શું હતો કે સમસ્યાઓને તકમાં રૂપાંતર કરવાની. અને બસ પછી તો શું કહેવું દોસ્તો, લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. જીવન ખરેખર સરસ થઈ ગયું છે. એન્ડ વોટ અબાઉટ યુ? હવે સ્વયં તમને સવાલ કરી રહ્યા છે કે તમારા વિશે શું? જો તમારા જીવનમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો ટેક ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટી. ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ લવ યોર સેલ્ફ. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન એન્ડ
total your score as shown. હવે તમને સવાલ પૂછે છે સ્વયં કે તમારા વિશે શું, તો એની આગળ તમને હવે સ્વયં જે છે એ પોતે તો ખુશ થઈ ગયા છે, પણ તમારા વિશેનું શું એવું તમને સવાલ કરે છે. ને પછી એક સરસ મજાની નીચે એક લાઈન આપી છે, એનો શું મતલબ છે કે આ એક નાની સામાન્ય યાદી તમને તમારી જાતને તમે કેટલો પ્યાર કરો છો, પ્રેમ કરો છો તે જાણવામાં મદદ કરશે. તમને હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર એક યાદી આપી છે, એમાં આપેલા પ્રશ્નોના જવાબ તમે જેટલા બને એટલા પ્રામાણિકપણે આપો, અને એ જવાબ પરથી એ જવાબને તમારે ટોટલ એટલે કે એનો સરવાળો કરવાનો છે. અચ્છા, એમાં શું કરવાનું છે, કેવા સવાલો છે, એ બધું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. યે વી ગો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે ચેકલિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો એમાં પહેલું સિરિયલ નંબર આપ્યા છે, એટલે કે 1 થી 13 અહીંયા તમને સ્ટેટમેન્ટ આપ્યા છે, બાજુમાં એ સ્ટેટમેન્ટ શું છે એ આપ્યું છે. ત્યારબાદ તમને 3 ખાના આપ્યા છે, એમાં ઓલવેઝ એટલે કે હંમેશા, સમટાઈમ્સ એટલે કે કેટલીક વખત, અને રેરલી એટલે કે કદાચિત અથવા તો ભાગ્યે જ આવું. હવે આ 13 જે પોઈન્ટ તમને આપ્યા છે એ બધા જ પોઈન્ટને હું તમને ગુજરાતીમાં સમજાવીશ, અને પછી તમને જે અહીંયા ખાના આપ્યા છે એમાં તમારે તમારી જાતે તમારા ટેક્સ્ટબુકમાં પેન્સિલની મદદથી કે પેનના મદદથી ટીક કરી શકો છો. અને ટીક કર્યા પછી આ જે માનો કે ઓલવેઝનું ખાનું છે, અહીંયા તમારે છેલ્લે એનો સરવાળો કરવાનો છે, પછી સમટાઈમ્સ એમાં જેટલા બી ટીક થાય એનો સરવાળો કરવાનો છે અને અહીંયા નીચે લખવાનું, પછી રેરલી એને અહીંયા નીચે લખવાનું, પછી ત્રણેયનો સરવાળો કર્યા પછી જે આંકડો આવે એ આંકડા પરથી તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો એ આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે આ 13 જે મુદ્દા અહીંયા આપ્યા છે એને હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં છું, પણ તમે અહીંયા ટીક જાતે કરવી પડશે તમારે તમારા ટેક્સ્ટબુકની અંદર, કારણ કે દરેક વ્યક્તિના જવાબો અલગ અલગ હોય છે. ખ્યાલ આવ્યો? તો ચાલો જોઈએ આપણે પહેલું. આઈ હેવ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટી, એટલે કે મને મારી ક્ષમતાઓ વિશે ઘણી શંકાઓ છે. જો હંમેશા એવું થતું હોય તો અહીંયા ટીક કરો પહેલા ખાનામાં, પછી કે કેટલીક વખત એટલે કે સમટાઈમ્સ ક્યારેક થતું હોય તો અહીંયા ટીક કરો, અને રેરલી એટલે કદાચિત ભાગ્યે જ થતું હોય તો અહીંયા ટીક કરો. તો તમને આ ત્રણેય મુદ્દાઓ સમજાઈ ગયા હશે. હું ફટાફટ તમને આ 13 મુદ્દાનું ગુજરાતી સમજાવી આપું છું. સેકન્ડ છે, આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ, હું હંમેશા મારા વિશે નિર્દયી છું. આઈ ડોન્ટ લાઈક વોટ આઈ સી ઇન ધ મિરર. ત્રીજો મુદ્દો છે કે હું અરીસામાં જે જોઉં છું તે મને નથી ગમતું અથવા ગમતું નથી. ચોથો મુદ્દો છે, આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ, જ્યારે વસ્તુઓ ખોટી પડે અથવા તો ધાર્યું ન થાય ત્યારે હું મારી જાતને દોષી માનું છું. પાંચમો મુદ્દો છે, આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, જ્યારે કોઈ એવું કહે છે જે હું નથી સમજી શકતો ત્યારે હું તેને વ્યક્તિગત સમજી લઉં છું. મતલબ કે કોઈ કંઈ કહેતું હોય, કંઈ બોલતું હોય અને એને ન સમજાય કે શું કીધું, તો એ પોતે પોતાના જાત પર સ્વીકારે છે કે કદાચ મારા વિશે જ કંઈક કીધું હશે. છઠ્ઠો મુદ્દો છે, આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, એટલે કે શું કહેવા માંગે છે, મને નથી લાગતું કે હું જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છું. સાતમો મુદ્દો, આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશીપ વિથ પીપલ. સાતમો મુદ્દો કહે છે કે મારે લોકો સાથે સારા પોષક સંબંધો નથી, હેલ્ધી રિલેશન નથી. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ પર્સન. આઠમો મુદ્દો છે, મને લાગે છે કે હું વ્યક્તિ તરીકે સારો નથી. નવમું છે, આઈ હેવ નેગેટિવ થોટ્સ, મારે નકારાત્મક હતા કે હું જે છે એ નકારાત્મક વિચારોથી ઘેરાયેલો છું, મારા વિચારો કેવા છે, નકારાત્મક. દસમો મુદ્દો જોઈએ, આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ, હું મારા સ્વનો આદર કરતો નથી. આ ખૂબ અગત્યનો મુદ્દો છે દોસ્તો, આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. જો આવું કોઈ પણ કરતા હોય તો પ્લીઝ પોતાની જાતને રિસ્પેક્ટ કરો, અને સમજી લો એક વાત કે ક્યારેય પણ પોતાની જાતને, આ જે દસમો મુદ્દો છે ને એમાં એક તો પોતાની જાતને રિસ્પેક્ટ તો કરવાની જ છે, પરંતુ બીજું આમાં તમને એ ઉમેરવા માંગુ છું કે ક્યારેય પણ જીવનમાં પોતાની જાતને કોઈ બીજા સાથે સરખાવવી નહીં, કમ્પેર કરવી નહીં. દોસ્તો જોઈએ આપણે 11મો મુદ્દો શું છે, આઈ ડોન્ટ લાઈક થિંગ્સ આઈ સે ઓર ડુ, મને જે હું કહું છું અને કરું છું પસંદ નથી, મતલબ કોઈ પણ બાબતમાં રસ નથી એવું લાગી રહ્યું છે. આઈ લેક કોન્ફિડન્સ, એટલે કે મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે. 13મો મુદ્દો અને છેલ્લો સ્ટેટમેન્ટ છે, આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ, હું મારી જાતને મહત્વ નથી આપતો. દોસ્તો આ 13 મુદ્દા મેં તમને ગુજરાતીમાં સમજાવ્યા છે, એને તમારે સામે અહીંયા ઓલવેઝ સમટાઈમ્સ અને રેરલીમાં ટીક કરવાના છે, અને એનો જે ટોટલ આવે તમે નીચે કરી શકો છો, પછી ત્રણેયનો સરવાળો કરવાનો છે, અને જે સ્કોર બને છે
એ સ્કોર પરથી તમે જાણી શકશો કે તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે કોણ કેટલું પ્રેમ કરે છે, એ કઈ કેટેગરીમાં ફોલ કરે છે અથવા તો આવે છે, એ આપણે આની પછીની સ્લાઇડમાં સમજાશે. તો ચાલો શરૂ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે હવે જે રિસ્પોન્સ આપ્યા છે એમાં તમારા સ્કોર પરથી તમારે તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે એ જોવાનું છે. તો તમારે ત્રણેય જે ખાનામાં સ્કોર થયો છે એનો ઊભો અને આડો સરવાળો કરવાનો છે, અને એ સરવાળો કર્યા પછી જે ઇન્ટરપ્રિટેશન અહીંયા નીચે આપ્યા છે, માનો કે એ ટોટલ સરવાળો 3 થી ઓછો એટલે કે 0 થી 3 ની વચ્ચે હોય તો તમારા માટે શું વિધાન અહીંયા આપ્યું છે. ત્યારબાદ 9 થી 13માં જો આવતું હોય તો શું વિધાન છે, અને 14 થી 26માં આવતું હોય તો શું તમારા વિશે કહેવામાં આવ્યું છે. તો જોઈએ પહેલું. માનો કે તમારો સ્કોર 0 થી 3 ની વચ્ચે છે, તો યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ દેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન એન્ડ કન્ટિન્યુ ફીલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. દોસ્તો શું કે છે કે તમને તમારી જાત પ્રત્યે તીવ્ર પ્રેમ છે કે જે તમને પુષ્કળ બદલાવ લાવવામાં સક્ષમ બનાવે છે અને તમારા જીવન પર અંકુશ છે તેવો અભ્યાસ કરાવવામાં મદદ કરે છે. તમારી અંતપ્રેરણા પર વિશ્વાસ કરો અને તમારી જાત પ્રત્યે સારી લાગણી રાખવાનું ચાલુ રાખો. તો આ છે જો તમારો સ્કોર 0 થી 3 ની વચ્ચે આવ્યો હોય તો ધીસ ઇઝ વોટ સેડ અબાઉટ યુ. હવે જોઈએ આપણે 9 થી 13ની વચ્ચે તમારો જો સ્કોર હોય તો શું કહેવા માંગે છે. યુ હેવ અ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ, ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ યોર લાઈફ એન્ડ દેટ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ. ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો. દોસ્તો કે તમને તમારી જાત પર નિયંત્રિત પ્રેમ છે, જો તમે તમારા પ્રત્યેની નકારાત્મકતા પ્રત્યે સજાગ હો તો તમારા જીવનમાં એવા ક્ષેત્રોને શોધવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરો કે જે તમને તે બાબત પ્રત્યેનું યોગદાન આપે છે. તમારી જાત પ્રત્યેના ખોટા મંતવ્યોને ત્યજો, એને અવોઇડ કરો. હવે તમે 14 થી 26 વચ્ચે જોઈએ. અ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ અ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. ધીઝ કન્સર્ન્સ આર લાઇકલી ટુ ફીડ અ નેગેટિવ સેલ્ફ ઇમેજ એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ of feeling successful or positive about yourself. It is important to recognize which aspects of your life you are unhappy with and decide to tackle on aspects of something in order to put you back in control. Dosto ke aa range ma thato score suchve che ke તમને તમારી જાત પ્રત્યે કે તમારા જીવન વિશે ઘણી ચિંતા છે. આ ચિંતાનો નકારાત્મક સ્વ ઓળખને પોષશે અને તમારી જાત વિશે સફળ કે હકારાત્મક બનવાની લાગણીની તકને નિરાશ કરશે. તે ઓળખવું મહત્વનું છે કે તમારા જીવનના કયા પાસાથી તમે નિરાશ છો અને તમે તમારી જાતને અંકુશમાં રાખી શકો તે માટે એક પાસાને ઉકેલવાનું નક્કી કરો. એ જે કોઈ સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે એના પર વિજય મેળવવાનો પ્રયાસ કરો. તો આ છે તમારો સ્કોર. અને હવે પછી છેલ્લી સ્લાઇડ જે છે એમાં દોસ્તો કે પોતાના માટે પ્રેમની જાગૃતતા કેળવવા માટે કેટલાક સૂચનો કર્યા છે, એ ખૂબ સરસ મજાના છે. આપણે એકદમ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ જોઈ લઈએ. હિયર વી ગો. હિયર આર સમ સ્ટ્રેટેજીસ ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન લાઈફ ઓર સેલ્ફ. પોતાના માટે પ્યારની જાગૃતતા કેળવવા માટે નીચેના કેટલાક વ્યૂહરચનાઓ આપી છે કે મુદ્દાઓ આપ્યા છે, તે જોઈએ આપણે. ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ એન્ડ વોટ ફીલ્સ રાઈટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. યુ શુડ ડુ ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. દોસ્તો થઈ શકે માંથી તમે જાતને મુક્ત કરો કે આવું થઈ શકે, આવું કરી શકાય, એ બધું વિચારવાનું બંધ કરો. તમે એ આધારે તમારું જીવન જીવો કે તમારા માટે શું સંભવ છે અને શું તમારા માટે શું ઠીક છે કે શું સારું છે ના વિચાર ના વિશે વિચારો. શું તમે અથવા તમારા અન્ય આ કાર્ય કરવું જોઈએ કે કરવું કે નહીં એવી કોઈ તમને સલાહ ન આપવા જોઈએ. શોધી કાઢો કે શું તમને જોઈએ છે અને તમે કેટલા સારા છો, તમે કઈ બાબતમાં સારા છો એ શોધો. કોઈ તમને આવીને શું કે તમારે આ કરવું જોઈએ, ઓડો કરવું જોઈએ. યુ યોર સેલ્ફ નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ આર યુ ગુડ એટ્સ. તમે કઈ બાબતમાં સારા છો એને તમે જાતે કરો. ત્યારબાદ રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબીંગ. દોસ્તો ખૂબ અગત્યની વાત છે કે તમારા જે જરૂરિયાત છે તેને માન આપો. ઊંડાણથી માન આપવાથી
તમારા જ્ઞાનનો વધારો થશે. સેટ અચીવેબલ ગોલ્સ એટલે કે એક એવું લક્ષ્ય સેટ કરો કે જે ખરેખર પ્રેક્ટિકલી હાંસલ કરવું પોસિબલ છે. એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ, મતલબ જે પ્રેક્ટિકલી પોસિબલ છે એવા લક્ષ્ય શક્ય કરો અથવા તો લક્ષ્યને ગોઠવો. તમે ડાયરેક્ટ એવું ના કહી શકો કે મારે ડોક્ટર બનવું છે, તમારે એના માટે પહેલા તો 12th સાયન્સ પાસ કરવું પડે, એમાં કયા ગ્રુપમાં જવું પડે. આ યુ નીડ ટુ ફોલો ધ સ્ટેપ બાય સ્ટેપ ડેવલપમેન્ટ, કે એનાથી જ તમારી જે તાકાત છે એ વધશે. અને એવા લક્ષ્ય તમે ડાયરેક્ટ એવું કહો છો કે મારે ડોક્ટર બનવું છે, તો તમારે એના માટે પહેલા તો ટૂંકા સ્ટેપ્સ લેવા પડે. જેમ કે તમારે 12 સાયન્સમાં સારા ટકા લાવવા પડે, એમાં પણ કયું ગ્રુપ રાખવું એ તમારે વિચારવું પડે, અને એની પહેલા પણ તમારે 10મા ધોરણમાં સારા ટકા આવવા જોઈએ જેથી તમને સારી સ્કૂલમાં એડમિશન મળે. તો આ બધા જ એક વાસ્તવિક ગોલ છે જે તમારે સેટ કરવા જોઈએ. ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી, તમે તમારી જાત સાથે હકારાત્મક રીતે વાત કરો. When you notice that you are doubting or judging yourself, replace such thoughts with self-supportive direction. મતલબ કે જ્યારે જ્યારે તમને એવું થાય કે હવે તમે નકારાત્મકતા તરફ આગળ વધી રહ્યા છો, તમારી જાતને જજ કરી રહ્યા છો, ત્યારે એવા વિચારો તરફ આગળ વધી જાઓ જે તમને અંદરથી પોઝિટિવિટી આપે, હકારાત્મકતા આપે. એટલે કે ઓલવેઝ થિંક પોઝિટિવ, સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન્સ ઇન વિચ The probability of success is high. હવે શું કે છેલ્લો મુદ્દો તમે અહીંયા આ સ્લાઇડની અંદર, કે સૌથી પહેલા તો તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં મૂકવાનો પ્રયાસ કરો જ્યાં સફળતા ઉચ્ચ શિખર પર જણાય છે. ઓલવેઝ હંમેશા પોઝિટિવ લોકો સાથે રહેવાનું, પોઝિટિવ વાતો કરવાની, ક્યારે પણ નકારાત્મક વિચારને મગજમાં નહીં લાવવાનો. જો આવા વિચારો કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ સક્સેસ ઇન યોર લાઈફ. ટેક ચાન્સ ઓર ચાન્સીસ, ન્યુ એક્સપિરિયન્સ આર લર્નિંગ એક્સપિરિયન્સ which can build self-confidence. Expect to make mistakes as part of the process. Don't be disappointed if you don't do it perfectly. Feel good about trying something new, making progress and increasing your competence. Tak lo, navin anubhove shikhvanu anubhav karo, tamari jat parno bharoso tayar karshe tamne ke ha au kari shakish. ભૂલ કરવાની આશા કરો, કેમ કે એ પદ્ધતિનો એક ભાગ છે. મતલબ કે મેકિંગ મિસ્ટેક સિમ્પલી મીન્સ યુ આર લર્નિંગ ફાસ્ટર, તમે ભૂલ કરી રહ્યા છો મતલબ તમે ઝડપથી શીખી રહ્યા છો. જો તમે બરાબર રીતે નહીં કરી શકો તો માયુસ ન થાઓ, પ્રગતિ કરવા માટે નવા પ્રયત્ન તમારું મનોબળ વધારશે. તમે મિસ્ટેક કરો છો, તમે શીખો છો. ડોન્ટ એવર સે દેટ કે મેં મિસ્ટેક કરી, ઓલવેઝ સે દેટ કે હું કંઈક નવું શીખ્યો. એટલે જ મેં હમણાં કીધું કે મેકિંગ મિસ્ટેક simply means that you are learning faster. ભૂલો કરી રહ્યા છો તો એનો મતલબ એ કે તમે ઝડપથી શીખી રહ્યા છો. Solve problems, don't avoid problems, face them and identify ways to solve them or cope with them. શું કહે છે કે આમાં, કે સમસ્યાનું સમાધાન કરો, સમસ્યાઓને ટાળો નહીં, એના સામે થાઓ, એનો સામનો કરો, વ્યવસ્થિતપણે એનું સમાધાન કરો અથવા તો તેને ખતમ કરો. Make decisions, trust yourself to deal with the results. તમે તમારા જાતે નિર્ણય લો, પરિણામ માટે જાત પર વિશ્વાસ રાખો. સારું કે ખરાબ જે કે પરિણામ આવે, કર્મ કરો, ફલકી ચિંતા મત કરો. Yes friends, focus on what you can do rather than what you cannot. ખૂબ સરસ વાત કરી છે. એની પહેલાનો મુદ્દો ફરી એકવાર જોઈ લઈએ આપણે. Develop your skills, know what you can and can't do. બંને મુદ્દા બંને સાથે સમજીએ આપણે, કે તમારી કુશળતાને વધારો, જાણો તમે શું કરી શકો અને તમે શું ન કરી શકો. આ છે ડેવલપ યોર સ્કિલ વાળો મુદ્દો. નો વોટ યુ કેન એન્ડ કેન નોટ ડુ. ફોકસ એટલે કે કોન્સન્ટ્રેશન કરો, તમે શું કરી શકો છો અથવા તો તમે જે કાર્ય કરો છો એના પર ફોકસ કરો, કેન્દ્રિત થાઓ. અને વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કેન નોટ, શું કરી શકો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો, શું નથી કરી શકતા એના પર નહીં. Always be positive friends. And yes, I can. Hamesha positive vichar karo ane sakaratmak bano. Definitely you will achieve your goal in life. Yes friends, thank you so much. This was a lovely chapter. I'm sure ke tamne ama khub maja padi hashe. I will say last line for the entire chapter is ke tame jem swayam sakse nae kolo mantra shodhi kadyo che ke je opportunities che અથવા તો જે સમસ્યાઓ છે એને એને તકમાં રૂપાંતરિત કરી અને પછી આગળ વધ્યા અને સ્કાય ઇઝ અ લિમિટ ફોર સ્વયં નાઉ. તો બેસ્ટ ઓફ લક બધાને, એન્ડ થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ પૂર્વાનિલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.